જામકંડોળા ગરુબોના બેલી સર્વસ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે જન્માષ્ટમી નિમિત્તે વિનામૂલ્યે મીઠાઈ તેમજ ફરસાણની નોંધણી કરાવવા માટે લોકોની લાઈનો લાગી. જામકંડોળા લેવા પટેલ કન્યા છાત્રાલય ખાતે ગરીબોના બેલી એવા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા દર વર્ષે ગરીબોને મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરતા આ વર્ષે લોકોના મનમાં એવું હતું કે ગરીબોના બેલી એવા વિઠ્ઠલભાઈ રાદડિયા આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હોત તો દર વર્ષે દરેક ગરીબોને મીઠાઈ વિતરણ કરતા હતા. હર હંમેશા પોતાના પગલે ચાલતા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ એમના પિતાજીના સ્મરણાર્થે આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવશે. જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ હાલ ચાલી રહેલી મીઠાઈ તેમજ ફરસાણના પેકિંગની તડામાર તૈયારીઓ શરૂ કરાતા દૂધ ટેરીના ચેરમેન ગોવિલભાઈ રાણપરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ચૌહાણ, વિઠ્ઠુભાઈ બોદર તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તારીખ 22/8/2019 ને ગુરુવારના રોજ સવારે 8 વાગ્યાથી મીઠાઈ અને ફરસાણ વિતરણ ચાલુ કરાશે. જામકંડોળામાં શ્રી ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે રાદડિયા પરિવાર તથા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તરફથી ગરીબ લોકોને 7મ-8મ નિમિત્તે મફત મીઠાઈ વિતરણ તથા ફરસાણ વિતરણનો આ કાર્યક્રમ રાખ્યો છે. ગરીબોના બેલી એવા વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હરેક ગરીબ લોકોના દુઃખે દુઃખી અને સુખે સુખી રહ્યા છે અને રાદડિયા પરિવાર તરફથી આ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. ચંદુભાઈ ચૌહાણ, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ જામકંડોળા, આપણા ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે વિનામૂલ્યે મીઠાઈ અને ફરસાણનો કાર્યક્રમ રાખેલ છે. ગરીબોના બેલી એવા દુઃખ બિન દુખિયાના સેવામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરેલ છે. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી આવા સુવિચાર જેમને કાયમના માટે હયામમાં રાખેલા હતા એવા એના રસ્તે આપણા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પરિવાર વતી આઈટમનું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ દોંગા, જામકંડોળા.